પહેલા વહેલા અમારા રસોડા ખુલ્યા હતા ઓરિસ્સા બિહાર, ત્યાં કે 3 વર્ષ રસોડું આખું, કેટલું 2 ઠેકાણે 3 વર્ષ. ડોક્ટર શું કરે, ડોક્ટર નથી જીવાડતો નથી મારતો. બાકી મને એમ પૂછે કોઈ પણ કે આ ફલાણું શું હતું, એટલે આપણી આગળ હાજર હોય તરત જ એમ ફેરાય નહીં. આમાં હું ક્યાં પડ્યું છે એ મને ખબર હોય, હું ભણેલ નથી કાંઈ નહીં. આમને ભગવાનની દયાથી જે હાલે એ હાલે. મને એમ કે કીધા આમાં પડ, આ પડવા જવું એટલે હું પડું તરત, પછી જે થવું હોય થાય. નમસ્કાર દર્શક મિત્રો, ગોકુળિયા ગોંડલમાં જ્યારે મોરારી બાપુની રામકથા ખૂબ જ સરસ રીતે જઈ રહી છે ત્યારે આ જગ્યા પર હજારોની સંખ્યામાં લોકો મહેનત કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે અને લાખો મોઢે આ જગ્યા પર આજે રસપાન થઈ રહ્યું છે. આ જગ્યા પર મોરારી બાપુની કથાનું એ રસપાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે આ કથા પાછળ ઘણા બધા લોકોની મહેનત છે. એવા લોકો સાથે મુલાકાત કરી રહ્યા છીએ, આ બધી જે મહેનત જે છે એ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. ગોંડલમાં 1982માં છેલ્લે રામકથા થઈ હતી, ત્યારબાદ આજે આ રામકથાનું આયોજન ખૂબ સરસ મજાનું થઈ રહ્યું છે અને રામકથા ખૂબ જ સરસ રીતે અત્યારે આગળ વધી રહ્યું છે. એવામાં જે સેવાકર્મીઓ છે એમની સાથે વાતચીત કરવી છે. તો જય શ્રી રામ બધાયને. જય જલારામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓમ ઓમ મહાદેવ, હર 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 મહાદેવ. ત્રિશૂળ ત્રણ પાંખિયા વાળું લઈને બેઠો, કોઈ પણ કાંઈ આડાવરું થાય તો એને ખબર છે, બધી ત્યાં નોંધ છે. તમે હું ખોટું બોલી પણ એ ત્યાં લખાઈ જાય છે. પછી આજથી ગોંડલમાં 43 વર્ષ પહેલાં સગ્રામજી હાઈસ્કૂલ કહેવાય, ત્યાં મોરારી બાપુની કથા હતી 43 વર્ષ પહેલાં. 43 વર્ષ પહેલાં ત્યાં કથા હતી અને હું ત્યાં સાંભળવા જતો કાયમી, પણ ત્યાં આ કોઈ કોઈ વસ્તુ જમવાની એમાં આવતી નહીં. અને અહીંથી કથા બંધ થઈ, અહીંથી પૂરી થઈ એટલે અમે મવાનો પ્રોગ્રામ કર્યો. મવા અને અમારે વીરપુરવાળા બટુક બાપા નામ પ્રખ્યાત ગિરધરરામ બાપાના દીકરા, એ કે આપણે આમ કરી તો તમારે માણસો વધે. બરાબર. એટલે અમે પહેલું વહેલું રસોડું ત્યાં ખોલ્યું મવામાં. અને ચૂરમાના લાડવા, બીજું કાંઈ નહીં, ચૂરમાના લાડવા, દાળ, રોટલી જે કાંઈ હોય, પહેલી કથા એ ત્યાં કરીને એટલે અમે પહેલું ત્યાં ભોજન ચાલુ કર્યું ત્યાંથી. આટલા વર્ષ ત્યાં મોરારી બાપુની કથામાં ભોજન ચાલુ છે. અને મારો પરિચય આ મારે લગભગ 12મી કથા છે. હું રહું છું વીરપુર, મારું ગામ વીરપુર, અટાણે હાલ સુરત રહું છું, મારા છોકરાઓ ભેર. એટલે આ અને જઈએ કાંઈ કોઈ કથા કે કોઈ પણ કાંઈ પ્રસંગ હોય મંદિરની અંદર એટલે મને બોલાવે એટલે હું આવું છું. હું હાવ નિવૃત્ત છું, મારે બીજું કાંઈ હું જ નથી એમ માનો એમ કહો તો હાલે, હું જ નથી તો મારું શું છે. એટલે આ ભગવાનની દયાથી બધું હાલે છે અને જલારામ બાપાની કૃપાથી મેં આવા સેવાના કાર્યમાં કોઈ વાજળું હોય, વનારત હોય, કોઈ કોઈ પણ વસ્તુમાં અમે બટુક બાપા લગભગ 30 વર્ષ બેરા રહ્યા, 30-35 વર્ષ. અને આ જ કામ કર્યું એ કે મારું નામ ગિરધરભાઈ ગુસાભાઈ સાવલિયા વીરપુરના. મને એમ કે કીધા આમાં પડ, આ પડવા જવું એટલે હું પડું તરત, પછી જે થવું હોય થાય, આપણને એટલો ભરોસો. પછી પહેલાં વહેલાં અમારા રસોડા ખુલ્યા હતા ઓરિસ્સા બિહાર, ત્યાં કે 3 વર્ષ રસોડું આખું, કેટલું 2 ઠેકાણે 3 વર્ષ. અને કોઈ વસ્તુ ખાવાની બીજી નહીં, ખાલી મીઠા ભાત, મીઠા ભાત અને બૈરાઓ આવે એને ખાડી આપવાની. અને ન્યાય હવે અટાણે તો હોય એ ખરું, પણ એ ખાડીમાં તણી આવી જાય આર આ બધું એવી રીતે એ પહેરતા. એટલે ખાડી અને આ જે અંદર વેટની પહેરે ને એને અમે બબે મીટર જેટલી છલી કે છલી એ આપતા, ધોત્યું ને એક અંદર વેટ એ સિવાય લઈને એ જમવા આવતા.
ત્રણ વર્ષ ત્યાં રસોડ વાંક્યું. કેટલું? ત્રણ વર્ષ અને 60-70 હજાર માણસ એક એક રસોડ. પછી અમે આ જે કાંઈ કાર્ય હોય, અમારે ત્યાં દુષ્કાળ પડે તો ઓલી ચોકડીઓ ખોદતા પહેલાં, ખબર? તો એ જ્યાં જ્યાં કામ હાલતું હોય ત્યાં અમે ગુંદીની પેકિંગ, ગાંઠિયાનું પેકિંગ અને ડુંગળી, તેણી કાયમ 2 વર્ષ સુધી દેવા ગયા વીરપુર, આ જેતપુર તાલુકામાં આખાયમાં. ત્યાં હું ભેરો જોઉં કાયમી માટે. કાયમી એટલે કાયમી એમ કહ્યું, મારે કાંઈ બીજું કામ નહીં, આ જ ધંધો. અને આ કથા અમે પછી અહીંથી મવાથી અમારે રાજકોટ ત્રણ સપ્તાહ થઈ મોરારી બાપુ, 4 થઈ વીરપુર, અને 5મી વીરપુર થઈ હતી. બહુ વહેલા કૃષ્ણચંદ્ર શાસ્ત્રી એમ કાંઈ 16 વાળા એ હતી ભાગવત સપ્તાહ. કૃષ્ણશંકર શાસ્ત્રી પહેલી કથા એ ત્યાં હું હતો. ત્યાં અમે હતી બગીચે, પણ બસ રાખતા, બસમાં આવે ને માણસો જાય, બસમાં આવે ને જાય, અને ત્યાં જમવાનું નહોતું હવની ઘરે એ વખત. પછી મવા 3 સપ્તાહ કરીને, રાજકોટ 4, રાજકોટ 3, વીરપુર 4, તલગાજેડા, પછી પીપાવાવ, પછી આ સણોસરા, એ બધી કથામાં મારી હાજરી હોય અને મારાથી બને એ કરું, નગર હું તો બેઠો જઉં, ખાલી બેહું. બાકી મને એમ પૂછે કોઈ પણ કે આ ફલાણું શું હતું, એટલે આપણી આગળ હાજર હોય તરત જ એમ ઘેરાઈને. આમાં હું ક્યાં પડ્યું છે એ મને ખબર હોય, હું ભણેલ નથી કાંઈ નહીં, આમનામ ભગવાનની દયાથી જે હાલે એ હાલે. અને મારા અટાણે ઉંમર આ 84મું વર્ષ હાલે, સેન્ચુરી મારવાના છો, 84 વર્ષ. અને મારી ઘરે અટાણે 4 પેઢી છે, મારો દીકરો, એનો દીકરો અને એનો દીકરો ભણવા જાય છે. એટલે હાલમાં મારું ગામ વીરપુર, મકાન જમીન જે કાંઈ છે એ વીરપુર, હું હાલમાં સુરત રહું છું મારા છોકરા ત્યાં. અને આવું કાંઈ કહે એટલે હું આવીને તૈયાર થઈ જાઉં, તરત ટ્રેનમાં આવું, ટ્રેનમાં જાઉં, ઓછે ખર્ચે. ખોટું, હું લક્ઝરીમાં ન બેહું, ટ્રેનમાં આવું, ટ્રેનમાં જાઉં. એટલે આપણને આમાં બહુ પ્રેમ ભાવ અને મારી તંદુરસ્તી એ જ રાખે છે, બીજું કોઈ રાખતું નથી. ડૉક્ટર શું કરે? ડૉક્ટર નથી જીવાડતો, નથી મારતો. આ રાખનારો, દેનારો, લેનારો બધી આ છે. અને આ જે કાંઈ છે એ હું નથી, એ કોણ છે એ તો ઉપરવાળાને ખબર. જય શ્યારામ, જય જલારામ, જય શ્રી રામ. ઓમ 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 મહાદેવ.